ભરૂચમાં પ્રેમીને શોધતી સગીર પ્રેમિકાને ભેટો કરાવવાના બહાને લઈ જઈ આચરાયેલા દુષ્કર્મમાં બે પરપ્રાંતીય સફાઈ કામદારોને પોલીસે ગણતરીના કલાકોમાં જ લોકઅપ ભેગા કર્યા છે. ભરૂચમાં તંત્ર અને કામે રાખતા કોન્ટ્રાક્ટરો માટે પણ કડક શીખ લેવા જેવો ગંભીર ગુનાનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં એક 15 વર્ષ અને 6 મહિનાની સગીરા શનિવારે સાંજે તેના પ્રેમી અલ્કેશને શોધી રહી હતી ત્યારે જ તેના પર ખરાબ નજર રાખી રહેલા મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના અનિલ ભુરિયા અને વિજય વસુનિયા તેની પાસે આવ્યા હતા. અમે અલ્કેશને ઓળખીએ છીએ, ચાલ તને તેની પાસે લઈ જઈએ કહી બંને તેને મક્તમપુર લઈ ગયા હતા. એક કાચા ઝૂંપડામાં પ્રેમીને શોધતી સગીરાને બંને હવસખોર લઈ જઈ એકે તેનું મોઢું દબાવ્યું હતું, જ્યારે બીજાએ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના મોઢા પરથી એક હવસખોરનો હાથ હટતા જ તેને બૂમરાણ મચાવતા ગભરાયેલા બંને આરોપી નાસી છૂટ્યા હતા. સગીરા પણ બહાર આવી જતા સ્થાનિકો ભેગા થઈ ગયા હોય બંનેની ચુંગલમાંથી છટકી ગઈ હતી. ઘટનાની બીજી તરફ વાત હતી સગીરાના ગામની, જ્યાં તેના પ્રેમી અલ્કેશ વિશે ગામમાં અને પરિવારજનોને જાણ થઈ ગઈ હતી. 4 દિવસ પહેલા આ ખબર પડી જતા પ્રેમી ગામ છોડી જતો રહ્યો હતો. પ્રેમીને શોધતી શોધતી સગીરા ભરૂચ આવી પહોંચી હતી, જ્યાં બંને હાલ શહેરમાં સફાઈ કામ કરતા હવસખોરોના બદ ઇરાદાનો ભોગ બની હતી. શનિવારે રાતે જ સગીરાના પિતાએ પુત્રી સાથે દુષ્કર્મની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે કરાવતા પોલીસે આ ગંભીર અને સંવેદનશીલ ગુનાને લઈ ક્વિક એક્શનમાં આવી હતી. ગણતરીના કલાકમાં જ બંને આરોપીને પકડી લેવાયા હતા, જે અંગે ભરૂચ SP ઓફિસે DYSP SK પટેલે પત્રકાર પરિષદ યોજી મીડિયાને માહિતી આપી હતી. આ ગુનામાં તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે સકીરા છે એના ગામમાં મજૂરી અર્થે આવેલા એક અલ્કેશ નામના છોકરા સાથે પ્રેમ સંબંધ થયેલો. એને તો આજથી 4-1 દિવસ પહેલાં એના પરિવારના સભ્યોને અને ગામના લોકોને ખબર પડતા એ અલ્કેશ નામના જે કે મજૂરી કામ માટે આવેલો હતો એના ગામમાં, એ ડરના કારણે અલ્કેશ નામનો યુવક ઘર છોડીને ભાગી ગયેલો. તો ગઈકાલે આ સગીરા એ અલ્કેશની શોધખોળ માટે ભરૂચ શહેરમાં તુલસીધામ વિસ્તારમાં એ અલ્કેશની શોધખોળ કરતી હતી. એ દરમિયાન એને 2 અજાણ્યા માણસો મળેલા અને આ છોકરીને બદદાનતથી એને છેતરીને એવું કહેલું કે અલ્કેશને અમે ઓળખીએ છીએ અને ચાલ હું અલ્કેશને બતાવું, એમ કહીને મક્તમપુર વિસ્તારમાં એક બિનવારસી જેવા કાચા ઝૂંપડામાં લઈ ગયેલા અને 2 ઈસમો પૈકી 1 ઈસમે એનું સગીરાનું મોઢું દબાવેલું અને બીજા ઈસમે એના સાથે દુષ્કૃત્ય કરેલું એવી હકીકત તપાસમાં જણાવેલી. અને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધખોળ કરતા આ બંને ઈસમોને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી એ બંને ઈસમોને અટકાયતમાં લેવામાં આવેલા છે.